માં આજે આપણે તો ચાલો જોઈએ કે ટોપિક્સ કવર કરવાના લાસ્ટ લેક્ચર જે આ હાઇલાઇટ કરેલો પોર્શન છે એ ટોપિક્સ આપણે કવર કરેલા અને આજનો લેક્ચર છે એમાં આપણે લો ફોર્સ કે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે કે આમાંથી તમારે એક માર્કનો ક્વેશ્ચન તો બનતો જ હોય છે સો આના વિશે આપણે ડિસ્કસ કરીશું એમાં આપણે સૌથી પહેલા એનું સ્ટેટમેન્ટ જોઈશું અને સ્ટેટમેન્ટને સમજીશું ત્યાર પછી એના જે બે ઇક્વેશન્સ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ બે ઇક્વેશન વિશે જોઈશું અને એ ઇક્વેશનનું પ્રૂફ જોઈશું અને લાસ્ટમાં આપણે સ્પેશિયલ કેસીસ જોઈશું કે જેના મદદથી આપણે જે પેરેલેલગ્રામ લો ફોર્સના એક્ઝામ્પલ હોય છે એ ડાયરેક્ટલી સોલ્વ કરી શકીએ સો એના માટેના સ્પેશિયલ કેસીસ જોઈશું તો ચાલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ પણ આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જો તમે આ પાર્ટ ન જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે બટન ઉપર ક્લિક કરી અને તે જોઈ શકો છો સો સ્ટાર્ટ લો ઓફ ફોર્સ સૌથી પહેલા એનું સ્ટેટમેન્ટ જોઈએ તો ઈફ ટુ ફોર્સ એક્ટિંગ સાયમલટેનિયસલી ઓન અ બોડી એટ અ પોઈન્ટ આર પ્રેઝેન્ટેડ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન બાય ધ ટુ એડજસન્ટ સાઇડ્સ ઓફ પેરેલેલગ્રામ

એનો જે રિઝલ્ટન્ટ ફોર્સ મળશે એનું માપ છે એ આ પેરેલ ગ્રામની જેટલું મળે બરાબર અને જ્યાં રિઝલ્ટન્ટ ફોર્સ હશે એ આ બે ફોર્સ આપ્યા હોય બે ફોર્સ જ્યાં ઇન્ટરસેક્ટ થતા હોય એ ઇન્ટરસેક્ટ થતા હોય ઈ પોઈન્ટમાંથી પાસ થશે આવું કંઈક આપણે આ સ્ટેટમેન્ટ કહેવા માંગે છે તો હવે જે આપણે આ સ્ટેટમેન્ટ આપેલું છે એને આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એમાં એક બોડી આપણે કન્સિડર કરેલી છે એ બોડીમાં કોઈ પોઈન્ટ ઓ પાસે બે ફોર્સ લાગે છે ફોર્સ પી એન્ડ ફોર્સ ક્યુ અને જે આ બે ફોર્સ છે એના વચ્ચેનો એંગલ છે એ કેટલો છે થીટા ડિગ્રી જેટલો હવે જો આ સિસ્ટમમાં મારે પેલેરેલેગ્રામ લો ફોર્સ એપ્લાય કરવું હોય તો એના માટે મારે શું કરવું પડે તો કે સૌથી પહેલા પોઈન્ટ ઓ કન્સિડર કરશું એ પોઈન્ટમાંથી ફોર્સ પી પાસ થશે અને જે આ ફોર્સ પી પાસ થયો એને આપણે નામ આપશું ઓ એ અને જે થીટા ડિગ્રી ફોર્સ ક્યુ આપેલો હતો એના માટે આપણે નામ આપશું બી એટલે કે ઓ બી અને અહીંયા એંગલ છે આપણી પાસે થીટા જેટલો હવે જો મારે આમાં પેરેલેલેગ્રામ ને કમ્પ્લીટ કરવું હોય તો મારે હજી બે સાઈડની જરૂર પડશે હવે એ બે સાઈડ કઈ રીતના લેશું તો કે એક સાઈડ મારે અહીંયાથી થી જોશે એટલે કે પોઈન્ટ બી માંથી અને એક સાઈડ છે એ મારે પોઈન્ટ એ માંથી જોશે સો ફર્સ્ટ સાઈડ છે એ આપણે પોઈન્ટ બી માંથી કન્સિડર કરીએ તો પી ને પેરેલલ સાઈડ જોશે સો પી ને પેરેલલ સાઈડ છે એ આપણે કંઈક આ રીતના મળશે પોઈન્ટ બી ને ટચ થઈ અને ઓ એ ને પેરેલલ સાઈડ લઈશું સિમિલરલી જે ઓ છે એને પેરેલલ સાઈડ છે એ આ સાઈડ આપને મળશે અને આ રીતે છે એ આપણે આખું એક પેરેલલગ્રામ ને કમ્પ્લીટ કરશું સો અહીંયા આપણે જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જોતો હતો સ્ટેટમેન્ટ પ્રમાણે એ આપણે મળી ગયું છે સો અહીંયા જે આ બે સાઈડ ઇન્ટરસેક્ટ થાય છે એને આપણે નામ આપી દઈએ પોઈન્ટ સી તરીકે સો હવે જે આપણે આ સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે આપણે જોઈએ ફોર્સ પી અને ફોર્સ ક્યુ છે એ બે અહીંયા ઓ પોઈન્ટ પાસે ઇન્ટરસેક્ટ થાય છે માટે જે રિઝલ્ટન્ટ ફોર્સ હશે એ અહીંયાથી પાસ થશે એની ડાયાગોનલ જેટલું માપ થવાનું છે તો ઓ સી જેટલું માપ હશે સો બધું ક્લિયર કરીને એકવાર જોઈએ તો આ રીતે આપને કઈક રિઝલ્ટન્ટ ફોર્સ મળશે તો અહીંયાથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ નું મેગ્નિટ્યુડ મળી જાય પણ જો આપણે એની પોઝિશન જોતી હોય તો એની પોઝિશન માટે આપણે એક એંગલ કન્સિડર કરશું એંગલ આલ્ફા અને જે એંગલ આલ્ફા છે એ રીઝલ્ટન્ટ ફોર્સ આર અને ફોર્સ પી એના વચ્ચેનો એંગલ છે સો આ રીતે આપણે જે આખું સ્ટેટમેન્ટ હતું એને ગ્રાફ દ્વારા સમજીએ હવે છે એ પેરેલેગ્રામ લો ઓફ ફોર્સના મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલાસ છે કે જે ઘણી બધી એક્ઝામ છે એમાં ડાયરેક્ટલી પૂછાઈ ગયેલા છે અને એના એક્ઝામ્પલ છે એ તો જનરલી પૂછાતા જ હોય છે તો એ બે ફોર્મ્યુલા જોઈએ તો એ ફોર્મ્યુલા કઈક આ રીતના છે કે રિઝલ્ટન્ટ ફોર્સ નું માપ જો તમારે જોતું હોય તો એના માટેનું ફોર્મ્યુલા છે કે રીઝલ્ટન્ટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ ટુ પી ક્યુ કોસ એન્ડ જે અહીં આપણે એંગલ કન્સિડર કર્યો તો એની વેલ્યુ જો ફાઇન્ડ આઉટ કરવી હોય તો એના માટેનો ફોર્મ્યુલા છે કે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન થીટા અપોન ટી પ્લસ ક્યુ કોસ તો જે આ બે ફોર્મ્યુલા છે એ ખૂબ જ અહીંથી છે સો આ બે ફોર્મ્યુલાને તમારે રિમેમ્બર કરવાના છે યાદ રાખવાના છે અને આના રિલેટેડ જે જે બને છે એ આપણે હવે પછીના એમાં આના રિલેટેડ સોલ્વ કરશું ત્યારે આ બે કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ જોશું અને એના રિલેટેડ જે મહત્વના એમસીક્યુઝ છે એ આપણે સોલ્વ કરીશું સો અહીંયા જે છે એ આ ફોર્મ્યુલાઝ આપણે ડાયરેક્ટલી લખી દીધા હતા તો હવે આપણે આનું પ્રૂફ જોઈએ કે આ ફોર્મ્યુલાસ કઈ રીતે આવે છે તો પ્રૂફ સમજતા પેલા આ ફિગર સમજી લઈએ કે અહીંયા સુધી આપણે આ ફિગર ડિસ્કસ કરી ગયા છીએ કે ફોર્સ બી ને આપણે ઓ એ વડે દર્શાવેલો છે ફોર્સ ક્યુ ને આપણે ઓ બી વડે દર્શાવેલો છે અને રિઝલ્ટન્ટ ફોર્સ ને આપણે ઓ સી વડે દર્શાવેલો છે છે એ ફોર્સ પી અને ક્યુ વચ્ચેનો એંગલ છે અને આલ્ફા છે એ રિઝલ્ટન્ટ ફોર્સ આર અને ફોર્સ પી વચ્ચેનો એંગલ છે હવે જો આપણે બે ઇક્વેશન્સ હતા એનું પ્રૂફ જોતું હોય તો એના માટે આપણે સૌથી પેલા છે અહીંયા ઓ એ લાઈન છે એને એક્સટેન્ડ કરશું કઈક આ રીતે એક્સટેન્ડ કરશું અને પોઈન્ટ સી માંથી આ ઓ એ લાઈન ને પરપેન્ડિક્યુલર એક લાઈન ખેંચશું આ રીતે સો જ્યાં અહીંયા આ બે લાઈન ઇન્ટરસેક્ટ થશે અહીંયા આપણે પોઈન્ટ ડી આપશું અને જ્યાં ડી પાસે જે એંગલ બને છે એ કેટલો બનશે નાઇન્ટી ડિગ્રી સો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા આપણે ત્રિકોણ મળશે ઓ ડી એન્ડ સી જ્યાં ઓ ડી સી એટલે કે જે આ ત્રિકોણ આપણે મળ્યું એ કેવું મળ્યું તો કે કાટકોણ ત્રિકોણ છે સો હિયર

એટલે કે અહીંયા કઈક એવું થશે કે OC છે એ આપણી પાસે કર્ણ છે સો OC² છે ઈ કેટલું મળે તો કે OD² + જે અહીંયા આ બાજુ માપ છે એ છે CD એટલે કે OD² + CD² જેટલું આપને મળે સો જોઈ લે અહીંયા OC² = શું શું થાશે OD² + CD² આવું કંઈક થાશે બરાબર હવે OC² ની વેલ્યુ છે આપણી પાસે અહીંયા એની વેલ્યુ છે ઓડી નો ભાગ પાડશું ઓ એ પ્લસ એ ડી શું કામ એવું કરશું કારણ કે ઓ એ છે એની વેલ્યુ આપણી પાસે છે ઓ એ ની વેલ્યુ આપણી પાસે કેટલી છે પી જેટલી પાછું એ ડી ની વેલ્યુ આપણી પાસે નથી પણ એ આપણે થોડીક વાર પછી ફાઇન્ડ આઉટ કરી લેશું

બરાબર ઓડી વેલ્યુ એડીની વેલ્યુ આપણી પાસે નથી ત્યાર પછી સીડીની વેલ્યુ મારે જોતી હોય તો સીડીની વેલ્યુ પણ નથી સો એડી અને સીડીની વેલ્યુ ને ફાઇન્ડ કરવા માટે આપણે અહીંયા એક ત્રિકોણ કન્સિડર કરશું જે અહીંયા આપણે મળશે એ ડીસી ત્રિકોણ સો આ ત્રિકોણ તમે જોઈ શકો છો ત્રિકોણ એ જ્યાં ત્રિકોણ છે એમાં આપણે જે ટ્રિગોનોમેટ્રીસ ફોર્મ્યુલા છે સાઇન અને કોસ માટેના ટ્રિગોનોમેટ્રીસ જે ફોર્મ્યુલા છે એની મદદથી છે એ આપણે એડી અને સીડી ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાના છીએ તો હવે જોઈએ કે કઈ રીતે આપણે એ વેલ્યુ છે એને ફાઇન્ડ આઉટ કરીશું તો અહીંયા આપણે જોઈએ તો એસી જે બાજુ છે આ એ ટુ સી આ બાજુ જે આપણી પાસે છે એક કઈ બાજુ છે તો કે ઓ બી ની પેરેલલ સાઈડ છે આ સાઈડ રહી તો જો ઓ ની વેલ્યુ ક્યુ જેટલી હોય તો આની વેલ્યુ પણ કેટલી થાય ક્યુ જેટલી જ થાય અને ઓ જો હોરીઝોનટલ સાથે થીટા ડિગ્રી નો એંગલ બનાવે બરાબર તો જે આ એ હશે એ પણ હોરીઝોનટલ સાથે સાથે કેટલો એંગલ બનાવશે તો કે થીટા ડિગ્રી જેટલો જ એંગલ બનાવશે તો હવે છે એ આપણે અહીંયા સાઈન થીટા અને કોસ થીટાના ફોર્મ્યુલા એપ્લાય કરી અને એડી અને સીડી ની ને ફાઇન્ડ આઉટ કરી શકીએ શું છે તો તો થાય સામેની અને પાસેની આવું હવે આ બે ફોર્મ્યુલાઝ એપ્લાય કરી આપણે એડી અને સીડીની વેલ્યુઝ ને ફાઇન્ડ આઉટ કરીએ તો જોઈએ સૌથી પહેલા આપણે એપ્લાય કરીએ છીએ સાઈન થિટાઇટા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ઓપોઝિટ સાઇડ અપોન હાઇપોટેનસ

હવે ક્યુ છે છે આ બાજુ આવે તો ગુણાકારમાં જાય મળશે જે આપેલું હતું એની મળી મળી ગઈ કેટલી જેટલી સિમિલરલી આપણે ad ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું જોઈએ એપ્લાય કરીને તો કોઈકવલ ટુ થશે નિયર સાઇડ અપોન હાઇપોટેનસ સો ની નિયર સાઇડ એટલે એડી અને હાઇપોટેનસ એટલે એસી મળશે ક્યુ કોઈ આપણે સીડી અને એડી બંનેની વેલ્યુ ને ફાઇન્ડ આઉટ કરી લીધી સો આ ઇક્વેશન જે આપણી પાસે હતું એમાં આપણે દરેક વેલ્યુ છે એ પોટ આઉટ કરી શકીએ જો હવે આપણે આ વેલ્યુ મૂકીને જોઈએ તો ઓ ની જગ્યાએ હું આર મૂકું એટલે પેલા મળશે તો આ બ્રેકેટ ને આપણે જો ખોલવો હોય તો એના માટે આપણે એક આવું ફોર્મ્યુલા યાદ કરીએ કે એક્સ પ્લસ વાય આવું જો આપણે કોઈ ટર્મ આપવું હોય તો એના અવયવ શું પડે તો કે પેલા પદનો વર્ગ પ્લસ નિયમના બે પેલું પદ એક્સ બીજું પદ વાય પ્લસ બીજા પદનો નો સ્કવેર આ રીતે કઈક આપણે એના અવયવ પાડતા આપણી પાસે બે પદ છે અને આખાનો આપણે સ્કવેર આપ્યો છે સો આમાં પણ આજ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી અને એનું અવયવ છે એ પાડી શકીએ તો જોઈએ નેક્સ્ટ સ્ટેપમાં આપણે સૌથી પહેલા પહેલા પદનો વર્ગ એટલે કે પી સ્ક્વેર પ્લસ નિયમ બે પેલું પદ પી બીજું પદ ક્યુ કોટા પ્લસ બીજા પદનો વર્ગ એટલે ક્યુ સ્કવેર કો સ્કવેર અહીંયા જે બે ટર્મ આપેલા છે ક્યુ સાઇન થી એ બંને મલ્ટિપ્લિકેશનમાં છે સો જે આ ઘાત આપેલી છે એ આપણે બે ટર્મ ને અલગ અલગ આપી શકીએ અહીંયા આપણે ક્યુ સ્કવેર સાઇન સ્કવેર સો હવે જે આ બ્રેકેટ છે એને ઓપન કરીએ સો નેક્સ્ટ સ્ટેપમાં બ્રેકેટ ઓપન કર્યો અહીંયા પી સ્ક્વેર પ્લસ ટુ પી ક્યુ પ્લસ કો સ્કવેર થીટા અને પ્લસ અહીંયા જે ક્યુ સ્કવેર સાઇન સ્ક્ર થિટા હતું એ એમના હવે આ છેલ્લા બે ટર્મ જોઈએ તો આ બે ટર્મમાં એકાદુ ટર્મ છે એ કોમન નીકળે છે જો અહીંયા જોઈએ તો આ ક્યુ સ્ક્વેર છે એ બંનેમાં કોમન છે સો બંનેમાંથી ક્યુ સ્ક્વેર ને કોમન અને પાછળ જોઈએ શું શું વધે છે સો જે આગળના ટર્મ હતા એમના ક્યુ સ્ક્વેર કોમન કાઢ્યું કૌંસમાં પહેલા ટર્મમાંથી જો ક્યુ સ્ક્વેર કાઢી લઈએ તો વધશે કોસ સ્ક્વેર થા એટલે કોસ સ્ક્વેર થા આમાંથી જો ક્યુ સ્ક્વેર કોમન કાઢી કાઢલીએ તો વધે સાઈન સ્ક્વેર થા હવે આપણે બધાને ખબર જ છે કે કોસ સ્ક્વેર થા સાઈન સ્ક્વેર થા ઇક્વલ ટુ શું થાય 1

હવે સિમિલરલી આપણે જે ટેન આલ્ફા હતું એના માટેનું જે ઇક્વેશન હતું એના માટેનું પ્રૂફ જોઈએ તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ટ્રિગોનોમેટ્રી પ્રમાણે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર તો જોઈએ કે અહીંયા આલ્ફા એંગલ આપેલો છે માટે આ ત્રિકોણ આપણે કન્સિડર કરીએ ત્રિકોણ ઓ સી બરાબર તો એમાં ટેન આલ્ફા આલ્ફાની સામેની બાજુ કઈ થાય તો કે સીડી થાય અને પાસેની બાજુ કઈ થાય તો ઓડી એટલે કે સીડી અપોન ઓડી થશે

સો ઘણીવાર ઇક્વેશન પણ પૂછાતું હોય છે સો કન્ફ્યુઝ બહુ ન થવું ઓનલી આપણે શું કર્યું છે તો કે ટેન ને આ સાઈડ લઈ આવ્યા છે એટલે આલ્ફા ઇક્વલ ટુ જે આ ઇક્વેશન હતું એ પાછું અહીંયા મૂકી દીધું છે સો આ રીતે આપણે છે એ પેરેલગ્રામ લો ઓફ ફોર્સના જે બે ઇક્વેશન હતા એનું પ્રૂફ મેળવ્યું હવે આપણે જોઈએ સ્પેશિયલ ક્રિસિસ રિલેટેડ ટુ પેરેલગ્રામ લો ફોર્સ આના પહેલા જે આપણે બે ઇક્વેશન ડિરાઈવ કરેલા હતા એ ઇક્વેશન કંઈક આ રીતના હતા કે આર α q ટુ θ p પ્લસ ક્યુ θ તો ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે તમે કોઈ કરતા હોય અથવા તો કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તો ઘણી વાર એવું જરૂરી નથી હોતું કે આ બે ઇક્વેશન તમારે આખા આખા પૂટ આઉટ કરી અને એમાં બધી વેલ્યુ પૂટ કરી અને પછી તમે એનો આન્સર મેળવો ઘણીવાર છે શોર્ટકટ ની મદદથી પણ છે એ આપણે ફાઇનલ આન્સર સુધી પહોંચી શકતા હોય છે તો એના માટેના અમુક স্পেশલ કેસીસ છે કે કઈ જગ્યાએ છે એ આ આખા ઇક્વેશનનો ઉપયોગ ન કરતા ઓન્લી જે આ શોર્ટકટ મેથડ્સ છે એનો ઉપયોગ કરી અને આપણે છે એ રાઈટ આન્સર સુધી પહોંચી શકીએ તો એના માટેના ત્રણ કેસ છે અહીંયા આપણી પાસે એમાં જે સૌથી પહેલો કેસ છે તેના વિશે આપણે જો ડિસ્કસ કરીએ તો જો બે ફોર્સ P અને Q એ બંને એકબીજા સાથે 90 ના ખૂણે હોય 90 ડિગ્રી હોય એટલે કે થાટા ઇઝ ઇક્વલ ટુ જો 90 ડિગ્રી હોય તો તમારે રિઝલ્ટન્ટ ફોર્સ માટે ઓનલી આટલો જ ફોર્મ્યુલા મૂકવાનું થાય છે કે અંડર રૂટ ઓફ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્કવેર અને ટેન આલ્ફા માટે તમારે મૂકવાનું થાય છે ક્યુ બાય પી આની મદદથી તમે ટેન આલ્ફા અને રિઝલ્ટન્ટ ફોર્સ બંનેની વેલ્યુ છે એ ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકો છો અને જો આ વેલ્યુ છે એને તમે આ ઇક્વેશનમાં મૂકશો તો પણ તમને રાઈટ આન્સર જ મળશે

આપણી પાસે ફોર્મ્યુલામાં વેલ્યુઝ મૂકી અને તમે આ ઇક્વેશન મેળવી શકો છો તો ફર્સ્ટ કેસ તમે યાદ રાખજો કે જો કે જો પી અને ક્યુ બે ફોર્સ વચ્ચે નાઇન્ટી ડિગ્રી નો એંગલ હોય તો તમે આ બે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આન્સર મેળવી શકો ત્યાર પછી કેસ ટુ જોઈએ કેસ ટુ માં શું આપ્યું છે કે ઇફ પી એન્ડ ક્યુ આર કોલિનિયર એન્ડ આર ઇન સેમ ડાયરેક્શન એટલે કે ફોર્સ પી અને ફોર્સ ક્યુ બે કોલિનિયર હોય એટલે કે બે ની લાઈન ઓફ એક્શન જો સેમ હોય બરાબર અને બંને એક જ ડાયરેક્શન લાગતા હોય એટલે કે આ રીતે જો ફોર્સ પી આપ્યો હોય અને ફોર્સ ક્યુ પણ એ જ ડાયરેક્શન અને એ જ લાઈન ઓફ એક્શન ઉપર આપણે આવતો હોય તો એ બંને વચ્ચેનો એંગલ શું બનશે તો કે થીટા બનશે ઝીરો ડિગ્રી સો જો ડિગ્રી આલ્ફા બરાબર આપને શું મળશે જીરો સો કોઈ જગ્યાએ તમને એવું પૂછે કે ફોર્સ પી અને ક્યુ કોલિનિયર હોય અને એક જ ડાયરેક્શનમાં લાગતા હોય તો રિઝલ્ટન્ટ ફોર્સ છે એ પી સાથે કેટલો એંગલ બનાવે તો તમે ડાયરેક્ટલી છે એ જીરો ડિગ્રી લખી શકો છો અને આના પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે જયારે સુપર પોઝિશન ઓફ ફોર્સ મેં શીખવાડેલું તમને ત્યારે પણ મેં તમને કીધું તું કે જો બે હોય બરાબર એ સેમ ડાયરેક્શનમાં લાગતો હોય તો ફોર્સનો સરવાળો થાય તો અહીંયા બંને ફોર્સ છે કોલિનિય છે અને સેમ ડાયરેક્શનમાં લાગે છે એનો સરવાળો કર્યો અને જો ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતા હોય અને કોલિનિયર હોય તો બાદ બાકી થાય એ આપણે એના પછીના કેસમાં જોઈશું એક વાર બધું ક્લિયર કરી લઉં છું તમે આ વસ્તુને નોટડાઉન કરો અને આ ત્રણે ત્રણ કેસ છે એને યાદ રાખજો કારણ કે એમસી જયારે આપણે સોલ્વ કરશું ત્યારે હું તમને યાદ કરાવીશ કે આવું છે એ આપણે ક્યાંક સોલ્વ કરેલું હતું તો હવે જોઈએ આપણે આજે શું શું જોયું એકવાર ફટાફટ રિવિઝન કરીએ તો સૌથી પહેલા આપણે પેરેલેલગ્રામ લો ઓફ ફોર્સ જોયું તો આમાં તમારે શું શું યાદ રાખવાનું છે એ હું તમને કહી દઉં તો સૌથી પહેલા સ્ટેટમેન્ટ આપેલું છે એ યાદ રાખવાનું છે અને અહીંયા તો આપણે રિમેમ્બર લખેલું છે એટલે કે આ બે ઇક્વેશન તો ખાસ યાદ રાખવાના છે પ્રૂફ છે એ તમારે યાદ રાખવાનું જરૂર નથી ડિપ્લોમા સ્ટુડન્ટ હોય તો તમારે આ યાદ રાખવાનું છે અને જે આ સ્પેશિયલ કેસીસ આપેલા છે એ તમારે રિમેમ્બર કરવાના છે સો આજના લેક્ચરમાંથી આટલી વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ છે સો હવે આજે આટલું રાખશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વધુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી અમારા વિડીયોઝને તમે જોતા રહો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ